वर्णिवेशणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ સત્યાવીસ સદ્ગુરુ સદગુરુ સ્વામી લખે છે રઘુનાથ કહાવત એ રઘુનાથ દાસ કહાવત જોઈ રલિયા ગઢવી કે પુત્ર

નહીં હે તાના મોક્ષ કે ખપકો નહીં હે તાના રઘુનાથ દાસ કરીને રળિયા ગઢવીના પુત્ર હતા રામાનંદ સ્વામીના મોટા શિષ્ય હતા ખૂબ વૈરાગ્યવાળા હતા પરંતુ પોતામાં ગુણ માનતા તેથી તેઓ વધારે મૂઢ અને મહાભિમાની હતા તેને મોક્ષનો ખપ વધારે હતો નહીં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના બધા સદગુણ પોતામાં છે એવું તે આપમેળે માની બેઠા હતા તે પાપને લીધે તેની બુદ્ધિ મલિન થઈ ગઈ હતી હરિથી વિમુક્ત થવાનો મનમાં વિચાર કર્યો કેવી અદભુત વાત ગઈકાલ આપણે સાંભળતા હતા મુક્તાનંદ સ્વામી ઉપર મહારાજનો કેવો રાજીપો પર્વતભાઈની કેવી સ્થિતિ મયારામ ભટ્ટ ઉપર મહારાજનો કેવો રાજીપો મહારાજે મનમાં નક્કી કર્યું હોય એ તમામ વાત મહારાજ રાજી થઈને નિષ્કપટ ભાવે ભગવાન હતા છતાં પણ મયારામ ભટ્ટને પર્વતભાઈને મુક્તાનંદ સ્વામીને કહેતા પૃથ્વી ઉપર વરસાદ થાય ને ત્યારે પૃથ્વીના કણ કણમાં નવી ચેતના આવી જાય ખૂણા ખૂણામાં વનસ્પતિ પાંગરી ઉઠે એક એક લતાઓ ઔષધિઓ ખીલી ઉઠે પણ એક જવાસા નામની વનસ્પતિ છે ને એ જેમ વરસાદ પડે ને એમ સુકાવા લાગે પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરી છે સૂર્ય જેવો પ્રકાશ અને ઐશ્વર્ય જેનો જગ વ્યાપી બની ગયો છે પરંતુ તેમ છતાં આ રઘુનાથ દાસ રામાનંદ સ્વામીના મોટા શિષ્ય અતિ વૈરાગી હતા ત્યાગી પણ સારા હતા પણ માની બેઠા હતા શું કર્યા હતા માની લીધું હતું મહાઅભિમાની હતા માનું તો એવું કે રામાનંદ સ્વામીના બધા ગુણ તો મારામાં જ છે બીજા કોઈમાં નથી હડકવાનો રોગ થયો હોય તે તે બીજાના પ્રાણ લે જેને હડકાયા કૂતરાની લાળ લાગી હોય તેને બચવાની આશા છૂટી જાય બસ એવી જ રીતે આ રઘુનાથ દાસને હડકવા લાગ્યો હા ભગવાન શ્રીહરી પણ જાણી ગયા ભગવાન શ્રીહરી આ ભગવાન તો અંતર્યામી છે ને શ્રીહરિએ ત્રણ માસમાં જ રઘુનાથ દાસને વિમુખ કરવાનું નક્કી કર્યું જોયું તમે શ્રીહરીએ તે વાત મનમાં જ રાખી હતી પછી મયારામ ભટ્ટને એક દિવસ તે વાત કહી હતી મારે કહેવું છે એ ભગવાન મળ્યા રઘુનાથ દાસને પણ એ ભગવાનને ઓળખાવે ને એવી સમજણ ન મળી કારણ કે સાધુનો જેવી રીતે સમાગમ કરવો જોઈએ એવી રીતે ન કર્યો રાવણને રામ મળ્યા વિભીષણને પણ રામ મળ્યા પણ રાવણ એ રામને ઓળખી ન શક્યો વિભીષણ એ રામને ઓળખી શક્યો કારણ વિભીષણને હનુમાન જેવા સંત મળ્યા એમાં વિશ્વાસ મળ્યો એમાં પ્રતીતિ આવી સૌથી અઘરામાં અઘરું આ જ છે બસ ભગવાનને ઓળખવા અને સંત સિવાય કોણ ઓળખાવે માં છે એ જ જાણે છે બાપ કોણ છે બાપની ઓળખાણ માં કરાવે એમ ભગવાનની ઓળખાણ સાચા સંત કરાવે છે અહંકારમાં ડૂબેલો જીવ આસક્તિમાં પડેલો જીવ એ ભગવાન સુધી સંત જ કાઢી શકે છે વચનામૃતના મત પ્રમાણે તો એમ કહી શકાય કામી માણસ આસક્ત માણસ લંપટ માણસ એ ક્યારેક ભગવાન તરફ પહોંચી શકે ભગવાન સુધી પહોંચી શકે પરંતુ માની માણસ ભગવાન સુધી પહોંચે શક્ય નથી કારણ કે એને પોતાની જાતનો જ મહિમા હોય હરીશભાઈ કોઈ એટલી સરસ વાત લખી છે ને સ્ત્રીની આસક્તિ ખરાબ છે પણ એના કરતા વધારે નુકસાન કરનારી ધનની આસક્તિ છે ગુણાત્યાનંદ સમય તો વાતોમાં કહે છે સ્ત્રી છે એ તો વિછીનો કરડ છે પણ ધન છે ને એ તો કાળા નાગનો કરડ છે સ્ત્રીની આસક્તિ કરતા ધનની આસક્તિ વધારે ખતરનાક છે પરંતુ એ બંને આસક્તિ કરતા વિચારની આસક્તિ અત્યંત ખતરનાક છે વિચારની આશક્તિ એટલે શું પોતે માનેલું પોતે દ્રઢ કરીને માન્યું હોય એ જ સાચું બીજું કંઈ સાચું હોય જ ન શકે આવી રીતે જેણે બુદ્ધિના બારણા બંધ કરી દીધા છે આવી રીતે જેને બુદ્ધિમાં અટકળ કરી લીધી છે માન્યતાને સિદ્ધાંત કરી દીધો છે રઘુનાથ દાસે શું કર્યું હતું માન્યતાને સિદ્ધાંત બનાવી દીધો હતો રામાનંદ સ્વામીનો મોટો શિષ્ય હું રામાનંદ સ્વામીના બધા ગુણ મારામાં જ છે આ તો નાના સહજાનંદ સ્વામીએ ભોળપણી કરીને ગુરુદેવ રામાનંદ સ્વામી ભોળાઈને ભોળવી લીધા અને ગાદી પડાવી લીધી છે બાકી આ ગાદીનો અધિકારી તો હું જ છું અહંકાર માન મેં કહ્યું ને સ્ત્રીની આસક્તિ કરતા ધનની ખરાબ અને બંને આસક્તિ કરતા વિચારની આસક્તિ અત્યંત ખરાબ જે દિવસે માણસે પોતાની માન્યતાને સિદ્ધાંત માની લીધો એને ભગવાન પણ બહાર નથી કાઢી શકતા એટલા માટે આપણે ઘણીવાર કથામાં વાત કરીએ છીએ દુર્ગુણોથી થતા નુકસાનને આપણે ઓળખીએ છીએ પણ તેના કરતાં વધારે નુકસાન સદ્ગુણોથી ઉત્પન્ન થતો અભિમાન એનાથી થાય છે ઘણી વાર આપણે આવી ગઈ છે ને કથામાં પોતામાં ગુણ માની લીધો રઘુનાથ દાસે આ રઘુનાથ દાસ કેવો હતો એની વાત તો હમણાં આપણે ગુરુજીએ કથા કરી ત્યારે પણ તમે જાણો છો ગુરુજીએ વાત કરી હતી પરમ ત્યાગી હતો વિતરાગી હતો રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર તો બધું હતું પરંતુ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીનો જેવી રીતે સમાગમ કરી શક્યા સ્વામીને રાજી કરી શક્યા સ્વામીના વિશ્વાસ પાત્ર બની શક્યા કૃપા પાત્ર બની શક્યા કેવી રીતે રઘુનાથ દાસ સ્વામીને રાજી ન કરી શક્યો રામાનંદ સ્વામી વર્ણિને પાસે બેસાડે નીલકંઠવર્ણિનું શરીર અતિ ક્રુશ થઈ ગયું હતું દુબળું પડી ગયું હતું તપે કરીને एमाथे मञ्जुलचे कणाचलकता भूरा भला के सचे तेजस्वी सुविशाल भाल बेस छे ના સાગરે ધરી દ્રષ્ટિતે ન વચળે ના સાદીસે નિર્મળે શોભે છે મુખ ચંદ્રબિંબ સરખો તે મંદહાસે મળી પૂર્ણિમાના ચંદ્રની કાંતિ શોભા એને પણ લજ્જિત કરે એવી કાંતિ બાલપ્રભુ નીલકંઠ વર્ણિના મુખાર બિંદુ પર શોભતી હતી તપનું તેજ હતું શરીર દુબળું હતું કેવું દુબળું લોહી તપથી શરીરમાંથી લોહી માંસ સુકાઈ ગયું વચનામૃતમાં મહારાજ કહે કોઈ પથ્થર મારે તો પાણીનું ટીપું નિસરે લોહી નો નિસરે અમે અમારા શરીરને આવું સુકવી નાખ્યું શરીરમાં પ્રકૃતિનો ભાગ આ શબ્દ સમજવા જેવો છે શરીરમાં પ્રકૃતિનો જે ભાગ હતો મહારાજ કે મેં બધો બાળી નાખ્યો રામાનંદ સ્વામી તો જાણે છે ક્યાં તો મહારાજ પોતે ભગવાન છે મનુષ્ય લીલા કરે છે એને તપની જરૂર નથી પોતાના ભક્તોને પ્રેરણા આપવા માટે એમણે તપ કર્યું આપણા ગુરુજી અત્યારે ધારણા પારણા કરે વિચાર તો કરો કેટલી પ્રવૃત્તિ કેટલી ઉંમર કેટલો પરિશ્રમ હોય પણ તેમ છતાં મહારાજને રાજી કરવાનું તાન કેવું વર્ણી પોતે ભગવાન છે છતાં તપ કર્યું રામાનંદ સ્વામી પછી વર્ણીને આગ્રહ કરી જમાડે પાસે બેસી પીરસે નીલકંઠવર્ણી જમે નહીં તો રામાનંદ સ્વામી કાનમાં કહે અરે વર્ણી તમે અનંત જીવોના કલ્યાણ કરવા માટે પધાર્યા છો તમે જો જમશો તો જે જમાડશે એનું કલ્યાણ થશે દયાળુ જમો આમ કહે કે નીલકંઠવર્ણી જમવા લાગે અને રઘુનાથ દાસના પેટમાં તેલ રેડાય કે નક્કી આ રામાનંદ સ્વામી એમ કીધું છે કે આ ગાદી તને આપવાનો છું એટલે જમ એટલે આને જમવાનું શરૂ કર્યું નીલકંઠ વર્ણીના શરીરમાં પરસેવો બંધ થઈ ગયેલો આવતો રામાનંદ સ્વામીએ પરસેવો વળે એટલા માટે મીંઢી આવળના લેપ કરીને લગાવતા રઘુનાથ દાસ બીજાને વાત કરે કે આ રામાનંદ સ્વામી કેટલા હિંસાખોર છે એક નાના નવા આવેલા કાલના આવેલા વર્ણિમાં એવા પાગલ બન્યા છે કે વરણીને ખાતર આખા ગામની મીંઢી આવડ વાટી ત્યાગી તો હિંસક હોય રામાનંદ સ્વામી સુધી રામાનંદ સ્વામી સભામાં બોલ્યા સંતો સાંભળે એમ રઘુનાથદાસ પણ બેઠેલો કે આ વરણી એવા મોટા છે એક ગામની મીંઢી આવડ નહીં આખા બ્રહ્માંડના જીવોને વાટી નાખવા પડે ને એના માટે તો વાટી આપી દઈએ ને તો પણ આ નીલકંઠ વર્ણી ની આગળ ઓછું છે આવા મહાના યોગી તપસ્વી છે સાધુઓ આનો મહિમા સમજો મહિમા રાખજો રામાનંદ સ્વામી આ સંપ્રદાયના સૌથી પ્રથમ આચાર્ય ઉદ્ધવનો અવતાર હતા આ સંપ્રદાયની સ્થાપના એમણે કરી આ સંપ્રદાયનું મૂળ નામ તો ઉદ્ધવ સંપ્રદાય છે શ્રીજી મહારાજ તોના પોષક છે સ્થાપક તો રામાનંદ સ્વામી છે ગુરુનું વાવેલું એ બીજ એને સિંચિત કરી અને બનાવ્યું ગુરુના ગુરુના માર્ગે ચાલ્યા છે છે કાર્યને ભગવાને એટલું જ નહીં આ સંપ્રદાયમાં સર્વોપરી ઉપાસના એના સ્થાપક પણ રામાનંદ સ્વામી છે હજી તો નીલકંઠ વર્ણી મળ્યા નથી પત્ર જ વાંચ્યો છે હજી તો ચાર આંક ભેગી નથી થઈ દિવ્ય રૂપે સિદ્ધ છે ત્રિકળ ज्ञानी છે મુક્ત છે દિવ્ય રૂપે જાણે છે ગામો ગામ સંદેશ મોકલી આપ્યો છે પોતે ભુજ બિરાજમાન છે નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીના આશ્રમમાં લોજમાં જજી છે રામાનંદ સ્વામીએ ભુજથી સંદેશ મોકલ્યો અમારા દર્શન કરવા જે ભુજ આવવા ઈચ્છતા હોય તેમણે ભુજ ન આવવું અને અમારા બદલે લોજમાં નવા વેલા વર્ણે છે એના દર્શન કરવા જવું સર્વોપરી ઉપાસના એના પ્રવર્તક રામાનંદ સ્વામી છે આ નીલકંઠ એ સર્વોપરી ભગવાન છે આ વાત પ્રથમ કરનારા રામાનંદ સ્વામી છે એટલા માટે આ સત્સંગમાં રામાનંદ સ્વામીનો મહિમા બહુ મોટો છે પણ એ ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે રહ્યા પછી પણ એનો રાજીપો ન લઈ શક્યા અરે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આંધલાને જેનો મહિમા સમજાય એવું જેનું ઐશ્વર્ય હતું એ પુરુષોત્તમ નારાયણનું ઐશ્વર્ય જોઈને નાસ્તિકો પાપીઓ જૈનો પાખંડીયો બધા જેના શરણે થયા પાખંડ છોડી પાપ છોડી બીજા મત પંથ છોડી પણ જે સાથે હતો એ રઘુનાથ દાસ એને સંકલ્પ કર્યો શું સંકલ્પ કર્યો કે હવે તો વિમુખ થવું પડશે જોયો ને તમે દાદા એ સહુ જન ને કરવા છે સુખી રે નથી રાખવા કોઈ ને દુખી રે સહુ જીવન લેવી છે સંભાળ રે એ હરથે આવ્યા છે દયાળ રે ભગવાન બધાને સુખ આપવા જ આવ્યા છે પણ સવાલ ત્યાં છે માણસે સુખી થવું છે નથી થવું દુનિયાના દરેક પિતા દીકરાને ભણાવવા જ ઈચ્છે છે ઈચ્છે કે નહીં અમે ન ભણી શક્યા પણ દીકરાને ભણાવો છે ગ્રેજ્યુએટ કરવો છે દુનિયાના દરેક માતા પિતા દીકરાને ભણાવવા ઈચ્છે જ છે પણ દુનિયાના દરેક દીકરા ભણવા ઈચ્છે ખરા દાદા સવાલ ક્યાં છે ભગવાનને તો સુખી જ કરવા છે પણ માણસને સુખી નથી થવું એને તો દુઃખ માગવું છે પેલી માજીની વાત આપણે સાંભળીને એની જે મજી દુઃખના ટોપલા ઉચકવા છે ભગવાન સુખ આપવાને માટે પ્રગટ થયા પણ આ રઘુનાથ દાસ હડકાયા કૂતરા જેવો હતો એને તો હડકવા લાગ્યો પણ એ લાળ જેને જેને અડવા લાગીને એને પણ રામાનંદ સ્વામીનો સહજાનંદ સ્વામીનો સંતોનો મુક્તાનંદ વગેરેનો અભાવ નાખવા લાગ્યો વચનામૃત અંત્યનું બારમું મહારાજ કે જેમ હડકાયા કૂતરાની લાળ જેને અડે ને એને પણ હડકવા લાગે એમ જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય એની વાત સાંભળે ને એને પણ હડકવા લાગે રઘુનાથ દાસે પોતામાં ગુણ માન્યા રામાનંદ સ્વામીના બધા ગુણ મારામાં જ છે બીજા કોઈમાં નથી જોયું એને તો હડકાયા કૂતરાની જેમ હડકવા લાગ્યો પણ બીજાને પણ આ હડકવા લાગ્યો વચનામૃતમાં એટલા માટે મહારાજ સાવધાન કરે છે કે ગુણ જોવાની ઈચ્છા થાય ને તો પોતાના ન જોવા ભગવાનના ભક્તના જોવા વચનામૃતમાં મહારાજ એમ કહે એ ભગવાનનો ભક્ત વિવેકી છે કયો જેને પોતામાં અવગુણ દેખાય અને બીજા ભગવાનના ભક્તને વિશે ગુણ દેખાય એવો જે વિવેકી ભક્ત છે એ દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામે છે ચડતો ને ચડતો રંગ રહે છે શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિવસે ને દિવસેની સત્સંગની કળાઓ વધતી ને વધતી જ જાય છે કોની ગુણ ગ્રહણ કરે તેની જીવ પ્રાણી માત્ર ની નજર પેલા ઊંટ જેવી છે ઊંટ જેવી પોપટ નીકળ્યો તો કે ચાંચ વાકી ભેંસ નીકળી તો કે આના સિંગડા વાકા હે જે નીકળ્યો હાથી નીકળે તો ત્યાંની સૂંઢ વાકી જે નીકળે નું કંઈક વાકું દેખાય ને ત્યાં કોઈ કહ્યું કે ભલા માણસ તારા તો અઢાર અઢારે અઢાર પૂરા વાકા છે આ જીવ એવો છે વચનામૃતમાં મહારાજે જાજામાં જાજી વાત કરી ભગવાનનો ભક્ત એને જ કહીએ જેને પોતાનો અવગુણ દેખાય અને બીજા ભગવાનના ભક્તના ગુણ દેખાય સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો ભગવાનનો ભક્ત હોય ને એમાં પણ એને દિવ્ય ભાવ હોય એને એમ થાય કે આ ભગવાન જેને મળ્યા એ કઈ નાનો ન હોઈ શકે એ તુચ્છ ન હોય શકે એ સામાન્ય ન હોઈ શકે જેના મુખમાં ભગવાન સ્વામિયાણનું નામ છે જેના ગળામાં ભગવાન સ્વામિયાની કંઠી છે જેના કપાળમાં ભગવાન શ્રીહરિનો તિલક અને ચાંદલો છે એ સામાન્ય જીવ ન હોઈ શકે એના દૈહિક સ્વભાવ કંઈક હોય તો જતા કરે પણ એને દિવ્ય ભાવ એનો મહિમા એવો ને એવો જળવાય બસ કરવા જેવો આ છે આ કથા સાંભળી મુક્તાનંદ સ્વામી જેવા મયારામ ભટ્ટ જેવા પર્વતભાઈ જેવા ગુણ આપણામાં આવે આપણામાં એકાદ વૃત્તિ રઘુનાથ દાસ જેવી પડી હોય તો કાઢજો વધારેમાં વધારે આજના માણસને એકવીસમી સદીના માણસને નડતું હોય તો બીજાનું નેગેટિવ જોવાનું જે એનું અંગ પડી ગયું છે દરેક માણસને આદત પડી ગઈ છે બેઠા બેઠા બીજાનું જ વાટ્યા કરે બીજાનું જ જોયા કરે બધાનું દેખાય બોલો સારા સારા હરિભક્તો વધારે સંતોથી નજીક આવે ને પછી વાત કરે એટલે બધાનું એને દેખાય પેલો આમ પેલો આમ પેલો આમ પેલો આમ પણ ક્યારેય એવા પાંચ હરિભક્ત નથી મળ્યા હજી કે જેમ કે સ્વામી મારાથી આમ થઈ ગયો હા સ્વામી મહારાજને પ્રાર્થના કરજો ભગવાનના માર્ગે થી પડી ના જાઓ જ મહારાજે ચાર ટાઈટલ આપ્યા જોનારો બધું જુએ છે રૂપને જુએ કુરુપને જુએ બાલ્યાવસ્થા જુએ યુવા અવસ્થા જુએ પણ જોનારો પોતે પોતાને જોતો નથી એ મૂર્ખમાં અતિશય મૂરખ ધ બેસ્ટ ઘેલામાં અતિશય ઘેલો અને છેલ્લે તો મહારાજે કલમ તોડી નાખી નીચમાં અતિશય નીચ આ ટાઈટલ આપણને બધાને લાગુ પડી જાય હા માટે આજથી સંકલ્પ કરો ભગવાનના ભક્તના ગુણ જોશો એમાં દિવ્ય ભાવ કેળવીશું એનો મહિમા સમજીશું શ્રીજી મહારાજ અંતર્યામી છે એનું વર્તન બદલાવા લાગ્યું સંતો ભક્તો આગળ હલકી વાતો કરવા લાગ્યો મહારાજે એક દિવસ એકાંતમાં ભટ્ટને કહ્યું હવે આ ચેપી રોગી બન્યો છે એ તો બગડશે પણ બીજાને પણ બગાડશે માટે વિમુખ કરવો પડશે આમ ખાનગીમાં મહારાજે વાત કરી કાલવાણીથી શ્રીહરી આખા ગામ પધાર્યા નારાયણજી નામે બ્રાહ્મણને ઘેર મહેમાન થયા તે ઘણા સારા ગુણવાન હરિભક્ત હતા મનગમતી ઘણી સારી રસોઈ કરાવીને રોજ અતિશય હેતથી શ્રીહરિને જમાડતા ત્યાં જે હરિભક્તો દર્શન કરવા આવતા તેમને શ્રીહરિ ધ્યાન કરવા બેસાડતા ધ્યાનમાં બેસતાની સાથે તેમને સમાધિ થતી સુકા લાકડાની જેમ તે પડ્યા રહેતા સમાધિમાં રહેલાના નાકને મોઢાને દબાવવામાં આવે છતાં તેનું ભાન રહેતું નહીં કદાચ કોઈ તેના અંગ ઉપર સળગતો અંગારો મૂકે છતાં તેની શુદ્ધ રહેતી નહીં અરે સમાધિમાં ગયેલાને જ્યારે મૂર્તિનું તેજ અપાર દેખાય ત્યારે તે હસવા લાગતા કોઈ સમાધિસ્થને આંખો થંભાવીને મૂર્તિમાં જોડાયો હોય તો તે બિલકુલ મટકુ મારતો નહીં શ્રી આવી રીતે ગામો ગામ ફરતા અને આવા અનંત વિચિત્ર ચરિત્રોને કરતા કરતા શ્રીહરિ શે શ્રી ચરિત્ર એ શે અનંતા ગામ ગામહી ફિરત કરતા સો પ્રતાપ દેખી કેરા શરણાગત ભયે જન ઘનેરા ચરિત્ર આવા ભગવાન શ્રીહરિના ચરિત્રો વિચિત્ર હતા સમાધિ પ્રકરણ જોયું ખુલ્લી આંખે સમાધિ કરાવતા આંખ ખુલ્લી હોય અને એવાને એવા બેસી જાય મટકું પણ મારે નહીં ઘણા સમાધિમાં જતા રે કોઈ આવે માને નહીં એનું નાક દબાવે દબાવી રાખે શ્વાસ બંધ થઈ જાય ને ઊંઘળાય ને માણસ તો પણ કઈ થતું નહીં અરે આ સમાધિમાં ગયો છે કે નહીં જાણવા માટે સળગતા અંગારા લાવે અને એના હાથમાં મૂકવામાં આવે તો પણ કઈ થાય નહીં આવા પરચાઓ મહારાજે પૂર્યા આવું ઐશ્વર્ય મહારાજે પૂર્યું એટલે તો નિષ્કુળાંત સમી બોલ્યા નોતે નોતે સાંભળી રે પ્રગટાવી એ પુનિત પ્રગટે રે સાંભળી નહોતી ક્યારે ક્યારે જોવામાં આવી નહોતી એવી રીત ભગવાન શ્રીહરિયા પૃથ્વી ઉપર અક્ષરધામમાંથી લઈને આવ્યા આવી રીતે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું સમાધિની તો વાતો એવી એવી છે ને બધી કેટલી વાતો કરું આ સત્સંગમાં સમાધિ પ્રકરણ અને સમાધિવાળા સંતોની વાતો અદભુત વાતો છે સચ્ચિદાનંદ સ્વામી સમાધિવાળા હતા એકવાર કાર્યાણી ગામ થી ભણનારા સંતો ને ગવૈયા સંતો ગઢપુર આવ્યા મહારાજને જોયા નહીં બધે પૂછવા લાગ્યા મહારાજ ક્યાં છે ક્યાં ગયા છે કોઈને ખબર નહોતી લાધા ઠક્કરને પૂછ્યું કોઈને ખબર નહીં અરે હરજી લાધા ઠક્કર તમે થોડું તો ધ્યાન રાખો મહારાજ આમ જાય ક્યાં ગયા છે તમે ધ્યાન તો રાખો ત્યારે લાધા ઠક્કરે કહ્યું આપણે સચ્ચિદાનંદ સ્વામી છે એમને પૂછીએ ખબર હોય તો સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી કે ઊભા રો હમણાં ફોન કરીને જાણી લઉં આ બધા ચિંતામાં હતા એટલે દયાળુ સંત હતા એટલે આ બધા પાછા કામે ગયા સચ્ચિદાન સુધી આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસી ગયા થોડી વાર થઈ સ્વામી આંખો ખોલી જોયું લાધા ઠક્કર ક્યાં છે કીધું બોલાવો લાધા ઠક્કર આવ્યા એમણે કહ્યું સ્વામી તમે તો આંખો બંધ કરીને બેસી ગયા એટલે અમને એમ કે ભાઈ તમે તો આંખ બંધ કરો કેટલા દિવસે ખોલો બે દિવસે ત્રણ દિવસે ચાર દિવસે પાંચ દિવસે કે ઠેકાણું નહીં એટલે અમે જતા રહેતા મા બાપ માફ કરજો સ્વામી કે તમે કીધું નહોતું મહારાજ ક્યાં તપાસ કરે હા અમે તપાસ કરી આવ્યા ક્યાં છે અત્યારે શ્રીજી મહારાજ કુશળ કુંવર બાના પ્રેમે કરીને ધરમપુર પહોંચ્યા છે એના દરબારમાં બિરાજમાન છે અને અમે પણ ત્યાં ગયા શ્રીજી મહારાજ જમતા હતા એટલે શ્રીજી મહારાજે અમને પણ બિરન જમાડ્યો લાધા ટકર કે મારું મોટું ગપુ આમ કઈ સમાધિમાં માણસ ધરમપુર જે આવે ત્યાં જમી આવે ને પાછો આવે તો આવું કઈ બને સામે હતા તો આ વસ્તુ મનાવી હા પડવી અઘરી છે લાધા ઠક્કર એમ બોલ્યા મારું મોટું ગપ્પુ એને વાત મનાણી નહીં પાછળ જીવ બાપણ ઊભા ઊભા સાંભળે એ પણ હસી પડ્યા ગયા જોયું એ તો બરાબર પણ ત્યાં જ ને જમ્યા વિરંજ હમણાં આપણે અહીંયા અરીશ બેન પૂછ્યા અરીશ ભગત થોડું જમશો ના ના હું તો હમણાં જ ઘરે દિવ્ય રૂપે જઈને ત્યાં ભૈલુભાઈ પ્રસાદ બનાવ્યો તો જમીન હમણાં જ આવી ગયો પાછો કથામાં માં દાદા આપણને થોડું તો થાય ને કે અરીશભાઈ ઠંડો પર વધુ તો થઈ ગયા ન માયના જીવમાં પણ હસ્યા એટલે સચ્ચિદાન સ્વામી ખીજાણા થોડા આમ તો આપણા શાસ્ત્રોમાં લખ્યું એટલે કહું સચિદાન સ્વામી તું ઠક્કર સાલા મુસલમાન જેવો છે આવું કીધું મહારાજના આવા પ્રચાર જોઈએ તોય તને વિશ્વાસ નથી બેસતો જો તને બતાવું એમ કરીને સ્વામી ઉલટી કરી ઉલટી કરીને પેટમાંથી બિરંજ કાઢ્યો એ કાઢવા મેળે ને ત્યારે પેલો કે સ્વામી રાખો 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 હવે મનાઈ ગયું માફી માંગી સમાધિવાળા હતા ને સચિદાન સ્વામીના તો સમાધિના એટલા બધા પરચાઓ છે એવા તો કેટલા ભક્ત ચિંતામણી પરચા વિભાગ તમે વાંચો બાળકોને સમાધિ થતી નાના નાના બાળકોને બહેનોને સમાધિ થતી વડોદરાના શ્યામભાઈ સમાધિવાળા કેવા હતા મેં ઘણી વાર વાત કરી છે એવા ને એવા નિષ્કુળાનંદ સ્વામીના બેન એના દીકરી હરભાઈ હતા એને જોડિયા બંદર પરણાવેલા અને ખૂબ સ્થિતિવાળા મહારાજની મૂર્તિને સંભાળે એ વળી કરતા ઘરનું કામ ઘડીને વિસારી રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારી રે ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા સાગર તરતા વાર લાગે કે ના લાગે સાગર તરવો તો કેટલો મુશ્કેલ છે પણ કેવી સરસ વાત લખી ધર્મ સુતનું જ્ઞાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા ભગવાન શ્રીહરિનું જેને ધ્યાન કર્યું

મૂર્તિના ધ્યાને કરીને એવી સ્થિતિવાળા આંખ બંધ કરીને બેસી જાય બબ્બે ત્રણ ત્રણ દિવસ સમાધિમાં એકવાર બહુ પ્રેમથી મહારાજને પુકાર્યા મહારાજ જમવા પધારો એકાદ વાર મારા હાથનું જમો અચાનક શ્રીજી મહારાજ જોડ્યા બંદરમાં હાજર ઘરના આંગણે હરભાઈ ગાંડા થયા મહારાજ દયા કરો મારા હાથનું જમો મહારાજ કે સારું રસોઈ કરો હરભાઈ પુડલા બનાવવા લાગ્યા અને પુડલા બહુ સારા આવે પેલા આંગળીથી બનાવે ખબર છે ને આંગળીના ફેરવી એવા સરસ પુડલા બનાવવા લાગ્યા મહારાજ તમને જમાડવા છે આજે મહારાજ કે તમે પુડલા બનાવો એ નજીકમાં દરિયો છે ત્યાં અમે બંદરે સ્નાન કરીને આવીએ છીએ મહારાજ આમ કહીને દરિયા કિનારે ગયા દરિયા કિનારે આવ્યા ત્યાં સુંદરજીભાઈ હતા એને દૂરથી મહારાજને જે દોડ્યા પગ પકડ્યા અરે મહારાજ અચાનક તમે અહીંયા એકલા મહારાજ કે સુંદરજી તારે ક્યાં જવું છે તો કે હું ભૂજ જાઉં છું મહારાજ ભૂજ મારી જોડે ચાલો મહારાજ કે ચાલો તો વહાણમાં મહારાજ બેસી ગયા સુંદરજીભાઈ મહારાજ વાતો કરતાં કરતાં વહાણમાં ચડી ગયા આ બાજુ હરબાઈએ પુડલા બનાવી દીધા થાળ તૈયાર કરી દીધો મૂકી દીધો બે મિનિટ થઈ હમણાં મહારાજ આવશે હમણાં આવશે આવ્યા નહીં ઘણું મોડું થઈ ગયું હરબાઈને થયું કાં ક્યાં ગયા હશે ચિંતા થઈ એમની પાસે તો ઇન્ટરનેટ હતું વાઈફાઈ વાળું જ આંખો બંધ કરી પલાઠી વાળી અને તાર જોડી દીધો ત્યાં તો ખબર પડી કે આ તો તો એક માણ રતન અને પાછું હાથમાંથી જુટવાઈ ગયું આ સુંદરજી ભૂજ ઉપાડી જાય છે સમજે હું એના મનમાં હરભાઈ એવા ખીજાઈ ગયા એવા ખીજાઈ ગયા સુંદરજીભાઈ સાથે વાહન માં બેસી મહારાજ જતા હતા અને ભાઈ એવો પવન આવ્યો એવો તુફાન એવો તુફાન એવો તુફાન આખું વાહન ડૂબવાની તૈયારીમાં આખું વાહન ડૂબવાની તૈયારીમાં એમાં પેલા ખારવાઓ ને બધા હતા ને એને લાગ્યો આ આ આ બેઠો છે ને બાવો નવી રીતનો ઈ કામન ટુમણીઓ લાગે છે એને કંઈક આગળ જંતર મંતર કર્યું છે મહારાજ જોડે વઢભેડ કરવા લાગ્યા ખીજાવા લાગ્યા કે તમારું જંતર મંતર છે મહારાજ કે હારું તો અમે પડી જઈએ અમે ઉતરી જઈએ તો હારું ને તો બધું શાંત થઈ એમ કહીને મહારાજે ધૂપકો માર્યો મહારાજે ધુપકો માર્યો મહારાજ દરિયામાં પડી ગયા સુંદરજીભાઈ પણ પાછળ માર્યો અરે મહારાજ મહારાજ કરીને જેવા પડ્યા એવું સ્થિર થઈ ગયું બધા હસવા લાગ્યા હા આ જ જાદુગર હતો ગયો અંદર અને આ બાજુ સુંદરજીભાઈ જેવો ધુબકો માર્યો એને એમ કે પાણીમાં ગયા હમણાં હું થશે ત્યાં તો કશું જ નહીં પાણીનું એક ટીપું એડું કપડાં ને એવા કોરાન સીધા કિનારા ઉપર સામે મહારાજ મહારાજ એને સુંદરજી ભાઈ કે મહારાજ લીલા કરી પોતે વંટોળીઓ બની ને આજે આ વાહન ડુબાડી નાખવા આવ્યા હતા મહારાજ મારો થાળ જીમા વગર સુંદરજીભાઈ ભુજ લઈ જાય સમજેસો એના મનમાં સુંદરજીભાઈ કે મહારાજ આટલી બધી તાકાત મહારાજ કે હા અમારી મૂર્તિના પ્રતાપે કરીને આ બધું છે પછી તો મહારાજ આવ્યા હરભાઈનો થાળ પ્રેમથી જેમાં સુંદરજીભાઈ પણ જમતા જાય મહારાજ સુંદરજીભાઈ સામે ઉજવીને હસતા જાય સુંદરજીભાઈ કે મહારાજ શેરની માથે સમાધિ વાળા આવા ભક્તો હતા મહારાજ આવા ચરિત્રો કરતા પીપલાણા ગામના નરસિંહ મહેતા ઘણા ઉદાર સ્વભાવના હતા તેમણે શ્રી સહજાનંદ સ્વામીને પોતાના ઘેર પધારવ્યા ઘેર ઘેર થાળ કરાવીને શ્રી હરિને જમાડ્યા અત્યંત હેતથી પૂજા કરી દિવ્ય વસ્ત્રાલંકારો પહેરાવ્યા સુખधाम પુરુષોત્તમ ઘનશ્યામ શ્રી હરિનો યથાર્થ મહિમા સમજીને অতিશય પ્રેમથી તેમને પલંગ ઉપર પધારવ્યા શ્રી હરિની મનોહર મૂર્તિના દર્શન કરતાંની સાથે બાળ યુવાન કે વૃદ્ધ તે સહુને સમાધિત હતી તેને જોઈને શ્રી હરિ અત્યંત હસવા લાગ્યા આ ગામના જે હરિભક્તો હતા તે બધા મહાન મુક્તો હતા શ્રીહરિની સાથે અવતર્યા હતા તે સિવાય આવું ન થાય યોગનો અભ્યાસ કરે તો પણ સમાધિ નથી થતી સમાધિમાં અલૌકિકતા દેખીને દેહમાં આવ્યા પછી તે બધી વાતો લોકોને આગળ કહેતા હતા તે સાંભળીને ગામના બીજા લોકો શ્રીહરિને શરણે આવીને તેમના આશ્રિત થતા હતા તે પછી શ્રીહરિ પીપલાણાથી માણાવદર ગામ પધાર્યા સર્વસંતોને પોતાની સાથે લીધા હતા અનુપમ અશ્વ ઉપર બેઠા હતા શ્રીહરી બની થનીને મોટા રાજા જેવા થયા હતા શ્રીહરિને આવતા સાંભળી હરિભક્તો સામયુ લઈને સન્મુખ આવ્યા વાજિંત્ર વગડાવીને ગામમાં પધરાવ્યા મયારામ ભટ્ટને ઘેર ઉતારો કરાવ્યો સુંદર પલંગ બિછાવ્યો તેના ઉપર શ્રીહરી બિરાજ્યા ચારે તરફ સંતોની સભા થઈ બીજા હરિભક્તો પણ આવીને બેઠા માણાવદરના નવાબને ખબર પડી એટલે તેઓ પણ તુરંત ત્યાં આવ્યા તેમણે શ્રીહરિ નવીન સાલ ઉઢાડી મહાન પ્રતાપી સમજીને તેઓ શ્રીહરિના ચરણમાં નમી પડ્યા શ્રીહરિના કરકમળ લઈને તેમણે પોતાને મસ્તકે મુકાવ્યા શ્રીહરિની મૂર્તિને અપાર તેજસ્વી દેખી એટલે તેનાથી તે નવાબને તે સમયે અંતરદ્રષ્ટિ થઈ હાલર પક્ષી પગમાં પકડેલા લાકડાના ટુકડાની જેમ શ્રીહરિની મૂર્તિ તેના અંતઃકરણમાં ચોંટી ગઈ આ વાત તેણે કોઈને કહી નહીં તેમાં તેમને અત્યંત પ્રેમરસની અનુભૂતિ થઈ માણાવદરના મુસ્લિમ નવાબે મહારાજના દર્શન કર્યા પ્રેમથી દર્શન કર્યા ભગવાન તો ના છે કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ કુળનો ગમે તે વ્યક્તિ હોય પણ પ્રેમથી જેને પ્રગટ પરમાત્માને નિહાળ્યા છે એ ધન્યભાગી છે અંતરમાં વસી ગઈ મૂર્તિ મયારામ ભટ્ટે રસોઈ બનાવી ઘણા સ્નેહભાવથી તેણે શરીરને જમાડ્યા તેમણે ઘણી જાતના પકવાન ન કર્યા હતા તેમાં પણ દૂધપાક મુખ્ય હતો તે સિવાય પૂરીને માલપુડા પણ બનાવ્યા હતા આટલી વસ્તુઓ તો પકવાન ઉપરની હતી વડા ભજીયા પાપડ અથાણા બધી વસ્તુઓ પણ બુદ્ધિશાળી ભટ્ટે કરાવી હતી જ્યારે સંતોની પંગત થઈ ત્યારે સ્વયં શ્રીહરી તેમને પીરસવા પધાર્યા શ્રીહરિનો પ્રસાદ સમજીને બધા સંતો પ્રેમથી જમ્યા તે પછી બધા હરિભક્તો જમ્યા સૌના મનમાં ઘણો આનંદ થયો શ્રીહરિ જે થાળ જમ્યા તેને ત્યાંના રાજાએ માગી લીધો પોતાનું મહાન ભાગ્ય સમજીને તે થાળને રાજભવનમાં લઈ ગયા નવાબની પત્ની શ્રીહરિના મહિમાને સમજતી હતી અને તેણે તે મહિમાની વાત કોઈને કહી ન હતી વળી તે પોતાને પોતાના મનથી શ્રીહરીની મૂર્તિ પાસે જ રાખતી શ્રીહરી જ્યારે બજારે નીકળતા ત્યારે તે રાણી પોતાના રાજભવનમાંથી શ્રીહરિના દર્શન એકતાર દ્રષ્ટિથી કરતી હતી મૂર્તિને પોતાના હૃદયમાં ઉતારતી હતી તમે જુઓ સુખનું મૂળ ભગવાનની મૂર્તિ છે જેણે જેણે એ મૂર્તિને આંખોથી અંતર સુધી ઉતારીને એ બધા ધન્ય બન્યા આપણે પણ કેટલા ભાગ્યશાળી પીવળા મહારાજની કેવી મૂર્તિ છે કેવા દર્શન યાદ ન રાખવા હોય ને તો પણ યાદ રહી જાય સંભાળવા ન હોય ને તો પણ સાંભળી આવે આવા મહારાજ આપણને મળ્યા છે તમે બધા ભક્તો રોજ દર્શન કરો છો મહારાજના ચરણારવિંદ મહારાજનું મુખારવિંદ મહારાજના નેત્રો મહારાજની નાસિકા મહારાજના ગોરા ગાલ મહારાજનું વિશાળ ભાલ મહારાજના કુંડળ મહારાજનો કંદોરો મહારાજની ચાખડી મહારાજની લાકડી યાદ રાખ્યા આ બધું મહારાજના અંગ પ્રત્યંગ અલંકાર વસ્ત્ર શણગાર એને સંભાળતા રહીએ અને આમ કરતા કરતા જો આ મૂર્તિ અંતરમાં વસી જાય ને साने हवेरा खो मुरते तमारे मन मानी मानी मुरते तमारे मन मानी रसिक सलूणा पेया तम रामवो નથી વાત લડીએ નાની મૂર્તિ તમારી મનમાની આ મૂર્તિ મળવી એ જ દુર્લભ છે આપણને મળી ગઈ બસ હવે મૂર્તિને અંતર સુધી ઉતારીએ કેવી સરસ વાત આવી હરિનિક સત બાજાર નિજ ભુવન સુદર કરત

જરૂખામાં બેસીને દર્શન કરતા પણ એક તાર થઈને હ એકાગ્ર થઈને દર્શન કરતા મહિમાથી દર્શન કરતા પ્રેમથી દર્શન કરતા સ્ત્રીમાં શ્રદ્ધા તો પડી જ છે સ્ત્રીમાં પ્રેમ તો પડ્યો જ છે સ્ત્રીનો ચોટવાનો સ્વભાવ તો છે જ રૂપપ્રિય તો છે જ પણ પુરુષોત્તમ નારાયણના મહિમાથી પ્રેમથી ભાવથી દર્શન કરી એ મૂર્તિ એના અંતરમાં મૂર્તિ ઉતારત ઉરબીચ હૃદયમાં ઉતરી ગઈ એને ધારી લીધી આવી રીતે મુસ્લિમ એ સ્ત્રીએ મહારાજની મૂર્તિ પ્રેમથી હૃદયમાં ધારી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિનું કાલવાણી અગતરાય આખા પીપલાણા તથા માણાવદર વિચરણ એ નામે સત્તાવીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય